वंस अगेन वेलकम्स। चालो मित्रों, हूँ चेतन सर फ्रॉम ईगल स्टडी सेंटर में थी। मित्रों बात करिए धोरण 12 साइंस ऊपर अने फिजिक्स जो सब्जेक्ट होय अने लॉकडाउन जो समय होय, राइट मित्रों? तो आपणे जे वात करवाना हता ए पाठ पहेलो अने बीजो आपणे मूकी दीधेलो छे ऑलरेडी। पाठ नंबर 3 થી શરૂઆત કરીએ, જે ટોપિકનું નામ કંઈક આવું છે, વાહકો અવાહકો, એની સાથે અર્થિંગ નામનો શબ્દ છે આવી જાય છે, રાઈટ મિત્રો? તો શરૂઆત કરીએ છીએ આપણે કે ભાઈ વાહકો અને અવાહકો વસ્તુ શું છે। તો કોઈ પણ વસ્તુ છે દ્રવ્યની બનેલી હોય, દ્રવ્ય એટલે દળ ધરાવતા, દાખલા તરીકે હું છું દ્રવ્યનું બનેલું છે, આ વસ્તુ દ્રવ્યનું બનેલું, જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય। તો જે દ્રવ્યો વિદ્યુત પ્રવાહને સહેલાઈથી પસાર થવા દે એવા દ્રવ્યોમાંથી જે પદાર્થ બનેલા હોય એવા પદાર્થોને મિત્રો વાહકો કહે છે, કંડક્ટર કહે છે, રાઈટ? જે દ્રવ્યો વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી તે દ્રવ્યોમાંથી બનાવેલા પદાર્થોને અવાહકો કહે છે, ઇટ્સ કોલ્ડ ઇન્સ્યુલેટર્સ, રાઈટ ફ્રેન્ડ્સ? જોઈએ તફાવત સ્ટેપ બાય સ્ટેપ। દાખલા તરીકે વાહકોમાં કોને કોનો સમાવેશ થાય, તો મોસ્ટ ઓફ 99% છે ધાતુ છે, આપણું માનવ શરીર છે એટલે તો આપણને શોર્ટ લાગે છે, પ્રાણી છે શોક લાગે છે, આમાં દાખલા તરીકે રબર છે, પ્લાસ્ટિક છે, લાકડું, એટલે કોઈ વ્યક્તિને જ્યારે શોક લાગતો હોય ત્યારે આપણે લાકડાની પટ્ટી વડે આમ ઘસીએ તો દૂર જ થઈ જાય, જ્યારે આપણને શોક લાગતો નથી, આપણે ડાયરેક્ટ કરીએ તો આપણે ચોટીએ, રાઈટ? કરવું નહીં ક્યારે આવું। ત્રીજી વસ્તુ કે વાહકો એટલા માટે છે કે એની આઉટર જે કક્ષ, આઉટર મોસ્ટ જે સરફેસ છે જેની ઉપર ઇલેક્ટ્રોન ફરતા હોય છે, ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય છે મિત્રો। મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? દાખલા તરીકે આની બાજુ 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ફરે છે, મુક્ત એટલે ફરે છે, જે કેન્દ્રગામી બળ છે પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસને કારણે જે બળ લાગે છે એ બહુ ઓછું બળ લાગતું હોય, બળ તો લાગતું જ હોય, સિમ્પલ છે તો જ ફરતા હોય, પણ એ ઓછું બળ લાગતું હોય, જો એની આજુબાજુથી કોઈ બીજો પથ વધારે બોર્ડ લગાડે તો ઇલેક્ટ્રોન આ કક્ષા છોડી અને અહીંયા આવતો રહે છે, બરોબર છે? આજની નરી વાસ્તવિકતામાં તો કંઈ કહેવાય નહીં, દાખલા તરીકે લગ્ન કરેલી સ્ત્રીઓ અન્ય પુરુષ સાથે છે એ જતી રહે છે, બરોબર છે? તો વન ટાઈપ ઓફ મુક્ત ઇલેક્ટ્રોન, આવું કહી ન શકાય, પણ આપણે કહીએ છીએ તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે બળથી જકડાયેલા તો હોય જ ઇલેક્ટ્રોન, પણ અન્ય જ્યારે કોઈ પણ પદાર્થ આવે ને વધારે બળ લગાડે ત્યારે એ ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, એટલા માટે એને મુક્ત ઇલેક્ટ્રોન શબ્દ કહેવામાં આવેલો છે, રાઈટ? ત્યાર પછી અવાહક છે, એની ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ એક સ્થાન ઉપર છે, ગતિ નથી કરતા, એટલા માટે એ વાહકો નથી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને બુક્સની અંદર આપેલો છે, એક ધાતુનો સળિયો છે, એનો આમ રેશમ સાથે ઘસું છું મિત્રો, તો એનો મતલબ એમ કે દાખલા તરીકે છે આને જો હું કાચનો સળિયો લઈ લઉં, રેશમ સાથે ઘસું, તો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ધન વીજભારિત થાય છે, તો હું ઇલેક્ટ્રોસ્કોપ વડે ચેક કરું તો આની ઉપર વીજભાર શૂન્ય છે। શું વાત કરો છો સર, આવું કેમ? તો મેં આ વસ્તુને ડાયરેક્ટ પકડેલી છે, આની ઉપર કોઈ પણ પ્રકારનું પડ નથી, આ સળિયો સુવાહક છે, મારું શરીર પણ સુવાહક છે, તો આ બધા જ ઇલેક્ટ્રોન, જે વિદ્યુત ભારિત થયેલો સળિયો છે એની ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ બધા જ મારા શરીરમાં આવી જાય છે, એટલા માટે છે એ વિદ્યુત ભારિત થયેલો હોતો નથી। ત્યાર પછી એ જ સળિયો લઈ લો અને એની ઉપર આવું પ્લાસ્ટિકનું કવર ચડાવી દો, પ્લાસ્ટિકનું, અને પછી ઘસું, જે આજી પાથ છે એને નથી અડવાનો, ખાલી હેન્ડલ જે છે એને જ અડવાનું છે, આ પોર્શનને અડવાનું નથી જે ખુલ્લો છે એને,
राइट, अने पछी घसू अने चेक करूँ तो आ सळियो छे विद्युत भारित थयेलो छे, કેમ કે અવાહક પડ છે, અવાહક પડ ઉપર વિદ્યુત ભારનું વહન થતું નથી, એટલા માટે. રાઈટ મિત્રો, હું જાણું છું કે હવે તમને ખાસ કમ્પ્લીટ સમજાઈ ગયેલું હશે. રાઈટ મિત્રો, ત્યાર પછી બુક્સની અંદર એક અર્ધવાહક એવો શબ્દનો ઉપયોગ કર્યો છે જેને ઇંગ્લિશમાં સેમી કન્ડક્ટર કહે છે. રાઈટ મિત્રો, એનું એક ચેપ્ટર છે, ટ્વેલ્થ સાયન્સનું લાસ્ટ ચેપ્ટર છે, એમાં વધારે જોશું. અર્ધવાહકની જે વિદ્યુત પસાર થવાની જે ક્ષમતા છે એ અવાહક કરતાં વધારે છે અને સુવાહક કરતાં ઓછી છે. આજના આ ટોપિકની અંદર આપણે આટલું જ લેશું, મીન્સ કે અવાહક વિશે ડીપલી છે એનું આખું ચેપ્ટર્સ આવે છે. ત્યાર પછી મિત્રો, એક આ જ ટોપિકમાં અર્થિંગ નામનો શબ્દ છે, તો અર્થિંગ વસ્તુ શું છે એ જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ આખું ડીપલી સમજાવું છું કે ભાઈ વિદ્યુત ભારિત પદાર્થને, કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ હોય, ચાહે ઇસ્ત્રી હોય છે, ચાહે ટીવી હોય છે, ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન લઈ લ્યો, ફોર એક્ઝામ્પલ એસી લઈ લ્યો, એ પદાર્થને પૃથ્વીના સંપર્કમાં સુવાહક તાર જોડી લાવતા ક્ષણિક પ્રવાહ રચી વધારાના ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહે છે, જેને અર્થિંગ કહે છે. અર્થિંગ એટલે સિમ્પલ કાંઈ જ નહીં, વધારાનો પ્રવાહ ક્યારે આવતો હોય અને એને જરૂર, દાખલા તરીકે 5 એમ્પિયરની 35 એમ્પિયર આવ્યો હોય, તો વધારાનો 35 - 5 30 એમ્પિયર એ વધારાનો પ્રવાહ માનવ શરીરને શોક ન લાગે, હાર્મફુલ ન થાય અને એની ઉપર કોઈ ખરાબ અસર ન થાય, એવો જે વિદ્યુતનું વહન એ વસ્તુમાંથી જમીન તરફ કહે એને સિમ્પલ અર્થિંગ કહે છે, અધરવાઇઝ તો એને ગ્રાઉન્ડિંગ કહે છે. સિમ્પલ, તમારા ઘરની અંદર આવી 3 પિન પ્લગ હોય, રાઈટ મિત્રો, આનો ઉપયોગ શું છે અર્થિંગનો, તો કે નુકસાન અટકાવવા, મોટી સમસ્યાથી બચવા માટે, અથવા તો ક્યાંક શોર્ટ સર્કિટ થતા હોય આ બધી વસ્તુથી બચવા માટે. રાઈટ મિત્રો, ફોર એક્ઝામ્પલ આ બધી વસ્તુઓનું હું તમને સિમ્પલી ઉદાહરણ આપી દઉં છું. પહેલાં એક વસ્તુ કહી દઉં કે તમારા ઘરની અંદર 3 વાયર 3 પિન પ્લગ હોય, એમાંથી એક વાયર છે ને લાઈવ વાયર કહેવાય, એક વાયર છે એને ન્યુટ્રલ કહેવાય, અને એક વાયર છે એ અર્થિંગવાળો હોય. હવે આ જે છે ને એ મિત્રો પ્રવાહ લઈ આવે એટલે ઇલેક્ટ્રોનનું વહન કરે, અને આ ઇલેક્ટ્રોનને પાછા લઈ આવે એટલે પરિપથ રચાણો, એવું ફિઝિક્સની ભાષામાં કહેવાય. પરિપથ રચાય એટલે પ્રવાહને છે એ આગળ વધવું પડે, મીન્સ કે પ્રવાહનું છે એ વહન થાય છે. રાઈટ મિત્રો, તમે ટેસ્ટરમાં જમણી તરફનો જે ટેસ્ટરમાં તમે ટેસ્ટર હોય ને એને આ પ્લગની અંદર એન્ટર કરો એટલે કેસરી લાઇટ થશે આમાં થશે, અને એટલા માટે આને લાઈવ છેડો કહેશે, અને બોર્ડની જમણી તરફનો જે હોલ્સ હોય છે એ છે મોસ્ટ ઓફ લાઈવ હોય છે. હવે અર્થિંગની રિક્વાયરમેન્ટ કેવી રીતના, દાખલા તરીકે મારું વોશિંગ મશીન છે એ ખોટવાઈ ગયું અને સ્વિચ ઓન રહી ગઈ છે, દાખલા તરીકે બાય મિસ્ટેક, તો હું અહીંયા દાખલા તરીકે અડું છું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા અડું છું, જો હું અડું તો કેટલો પ્રવાહ 240 વોલ્ટનો આવતો હોય તો મને એક ઝટકા સાથે આમ ફેંકી દઈએ, બરાબર છે, મારું મૃત્યુ થઈ જાય, પણ હું અડું છતાંય શોક ન લાગે. એનો મતલબ એમ કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, વોશિંગ મશીન છે, એને મેં અર્થિંગ કરેલું છે. રાઈટ મિત્રો, ત્યાર પછી એક બીજી વસ્તુ સમજાવી દઉં, જે મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં અર્થિંગ કરેલું હોય છે, નાનામાં નથી કરેલું હોતું, એનું કારણ કહી દઉં. એટલે કહેવાનો મતલબ, મોટા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં 3 પિન પ્લગ આપેલું હોય, 3 પિન આપેલી હોય, અને નાના નાના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મોબાઈલ લઈ લ્યો, મોબાઈલના ચાર્જિંગ્સ લઈ લ્યો, ટીવી લઈ લ્યો, બરાબર છે, નાની નાની બેટરીના ચાર્જર્સ લઈ લ્યો, આ બધામાં 2 પિન પ્લગ હોય. એનું મુખ્ય કારણ, એની બોડી પ્લાસ્ટિકની બનેલી હોય છે જે આપણે હાર્મફુલ કરતી નથી. મોટા મોટા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એસી છે, ત્યાર પછી કોઈ ચાર્જર મોટું હોય, ત્યાર પછી કોઈ ઇન્ડસ્ટ્રીમાં પાવર સપ્લાય હોય, ત્યાર પછી વોશિંગ મશીન, આમાં 3 પિન હોય છે. એનો મતલબ એમ કે ક્યારેક પાવર વધી જાય તો એની બોડી પ્લાસ્ટિકની બનેલી જ હોય, નો ડાઉટ, પણ ક્યારેક એવું બની શકે બોડી ઓગળી જાય, બરાબર છે, અને એનાથી પણ આપણે હાર્મફુલ ઇફેક્ટ થાય, એ ઇફેક્ટ ન થાય એટલા માટે એને અર્થિંગ થઈ જાય, એટલા માટે 3 પિન પ્લગ આપેલો હોય છે. રાઈટ મિત્રો, આપણે એક્સ્ટ્રા થોડીક માહિતી મેળવીએ કે ભાઈ એ જે પ્રવાહ છે એ ડાયરેક્ટ કેમ જમીનમાં જતો રહે છે, આપને કેમ શોક નથી લાગતો, આ બધી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. માનવ શરીરનો અવરોધ છે ને મિત્રો 1000 ઓહમ છે, નિયર અબાઉટ.
અને પૃથ્વીનો અવરોધ 5 to 6 ohm છે. તો વિદ્યુત પ્રવાહનો એક ગુણધર્મ છે કે ઓછો અવરોધ હોય ને એમાંથી પસાર થાય. હવે 1000 માંથી પસાર થાય કે 6 ohm હોય એમાંથી પસાર થાય? તો તમે સિમ્પલ કહી શકો, સર 6 ohm માંથી. તો આપણા શરીરનો અવરોધ તો બહુ મોટો છે, એટલા માટે આપણા શરીરને ઇફેક્ટ કરતો નથી. જ્યારે અર્થિંગ કરેલું હોય ત્યારની વાત કરું છું, રાઈટ? ઘર માટેનો અવરોધ છે જે અર્થિંગ કરેલો છે એ 8 ohm નો છે, સબસ્ટેશન હોય એના 10 ohm છે. અર્થિંગ કેવી રીતના કરવું અને એના પ્રકાર શું? તો કે અર્થિંગના 5 પ્રકાર છે. એક રોડ, એટલે આવી રીતના પણ કરી શકો ધાતુના ટુકડાથી. એક વાયરથી પણ અર્થિંગ કરી શકો. પ્લેટ, મોસ્ટ ઓફ આપણે ત્યાં પ્લેટ ઉપયોગ થાય, લંબચોરસ પ્લેટ હોય આવી રીતના. પાઇપથી, કોઇલથી, આ ઘણા બધા અર્થિંગના પ્રકાર છે. એ બધું ડીપલી છે, આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. કેવી રીતના અર્થિંગ કરવું? તો જમીનમાં મોટો ખાડો ખોદી નાખો 5-6 ફૂટનો. પછી એ પ્લેટ અર્થિંગ કરવું હોય તો એ પ્લેટને જમીનની અંદર દાટી દો, બરાબર છે? અને પ્લેટનો જે શેડો છે એ મેઇન સપ્લાય આવતી હોય એના એની સાથે શું કરી નાખો, અર્થિંગ કરી નાખો. ત્યાર પછી જમીનને છે એ જે ખાડો ખોડેલો છે એની અંદર માટી દો, માટી નાખી દો અને સિમ્પલ આજુબાજુ વાડ કરી નાખો, જેથી કરી કાંઈ અર્થિંગને નુકસાન ન થાય એટલા માટે, રાઈટ મિત્રો? હવે ક્યારેક એવું બની શકે કે ભાઈ અવરોધ ઘટતો હોય જમીનનો, તો વધારવા શું કરવું? તો કે ભાઈ પાણી વધારે નાખો, ઘણા બધા અર્થિંગને આજુબાજુ પાણી નાખતા હોય, અથવા તો ખાડો મોટો ગાળે, અથવા તો મીઠું વધારે નાખે, અથવા તો મોટા ઇલેક્ટ્રોડ ફિટ કરે. આ બધા અવરોધ વધારવા માટેના છે. કેવી રીતના થાય? કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંથી લીક થઈ ગયું, તો અહીંથી જે પ્રવાહ વહે છે એ માણસ અહીં અડે છે, છતાં એને શોર્ટ નથી લાગતો. શું કામ? તો કે પ્રવાહનું વહન 1000 ohm માંથી વધારે થશે કે 5-6? તો કે 5-6 ohm માંથી. એટલે સિમ્પલ આપણે શોક લાગતો નથી અર્થિંગને લીધે. પણ અત્યારે તો આ બધી વસ્તુ છે ઓછી કરે છે, કેમ કે ELCB ને LCB ને આ બધી વસ્તુઓ છે, ELCB ને એવી સર્કિટો જ, એવી ચાપો આવી ગઈ છે જે હાર્મફુલ થતી નથી અને માનવ શરીરનું છે એ રક્ષણ કરે છે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો ટોપિક? તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો. જી હા, તો ફટાફટ આ વસ્તુને છે ખાસ નોટ ડાઉન પણ કરી લેવાની વિનંતી છે તમને, રાઈટ મિત્રો?